જામનગરમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો. દર વર્ષે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે દરેક ગામ શહેરમાં શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે સારા કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં નેશનલ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકાના કક્ષાના શ્રેષ્ઠના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો પાયો નાખ્યો હતો. બાળકોને માત્ર વર્ગખંડમાં જ શિક્ષણ આપવું પર્યાપ્ત નથી, પરંતુ તેમને વર્ગખંડની બહાર પ્રત્યક્ષ અને પરોક્ષ શિક્ષણ મળે તે પણ આવશ્યક છે. શિક્ષકો સમાજના ઉત્થાન માટે કામ કરે છે, તેથી તેઓ વ્યક્તિ વિશેષ છે. રાજ્યમાં આજે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના કોઈપણ કામમાં હંમેશા શિક્ષકોએ સાથ સહકાર આપ્યો છે. તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિની દુર્ઘટના પછી બચાવ કાર્ય સહિતની કામગીરીમાં શિક્ષક મિત્રોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. સમાજના મહાન વ્યક્તિઓના ઘડતર પાછળ શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જેમ એક કુંભાર માટીને ટીપી ટીપીને તેનો ઘડો બનાવે છે, તેમ એક શિક્ષક કોરી પાટી સમાન બાળકોમાં સરકાર સંસ્કારનું સિંચન કરે છે. તેને સામાન્યથી અસામાન્ય સુધીની યાત્રાનો રાહ એક શિક્ષક જ ચીંધી શકે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત અને સારા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આજે તેના સુખદ પરિણામો રાજ્યના અનેક બાળકોને મળ્યા છે અને તેઓ સમાજમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ભાવેશભાઈ પનારા, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક દીપકભાઈ ધારવિયા અને રાજેન્દ્રસિંહ ઝાલાનું સાલુડાડી અને પ્રમાણપત્ર સન્માન રાશિ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ ક્રમાંક મેળવેલ ભાવેશભાઈ પનારાએ તેમને મળેલ ₹15,000 સન્માન રાશિ તેમની કર્મભૂમિ નેસડા પ્રાથમિક શાળા લાલપુરના વિકાસ માટે અર્પણ કરી હતી. તેમજ ભાવેશભાઈએ પોતાની કામગીરી અને તેમના અનુભવો મંચસ્થ મહેમાનો સમક્ષ વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી. ત્યારબાદ પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું. વર્તમાન પોષણ માસની ઉજવણીના ભાગરૂપે મહેમાનોનું કઠોર બાસ્કેટ આપીને ભાવભીનું સ્વાગત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવીએ કર્યું હતું. આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ઘરસર, મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સુઢા, જામનગર મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી અગ્રણી રમેશભાઈ મુંગરા, ડૉક્ટર વિમલભાઈ કગથરા, શિક્ષક સંઘના પ્રમુખ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સંસ્થાના કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. હર્ષલ ખંડેલિયા, જોશ ટીવી, જામનગર. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ.
દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.